નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો. જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો. ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, લોહીના સંબંધોની અંદર આપણે આજે છેલ્લી અને અંતિમ રીત જે છે એ પૂર્ણ કરીએ, એટલે આપણે ત્રણ પ્રકારની રીતો જે છે એ મુખ્ય પૂછાતી હોય એવી આપણે ત્રણ પૂર્ણ થાય છે. તો મિત્રો ખાસ જે અગાઉના વિડીયો જો કોઈ ના જોયા હોય તો ભાગ એકથી શરૂઆત કરીએ અને ભાગ એકથી અત્યાર સુધીના તમામ વિડીયો તમે એક વખત જોઈ લેજો તો તમારી માટે લોહીનો સંબંધ જે છે એનો દાખલો ખરેખર બહુ જ સરળ બની જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આજનો મુદ્દો એવો છે કે સમીકરણ પરથી સંબંધ. હવે આપણે ઘણી બધી વખત એવા પ્રકારનું સમીકરણ મૂકીએ છીએ, દાખલા તરીકે આનું એક ઉદાહરણ આપું તો માનો કે નાનકડું એવું કે આપણે આમ કીધેલું હોય કે એ વત્તા બી હોય ગુણ્યા સી હોય ભાગાકારની અંદર માનો કે ડી મૂકેલો હોય, અને પછી આપણને એમ કે તો બીનો ડી સાથે સંબંધ કયો, આપણને આમ પૂછે. તો આપણે કહેશું કે પણ આમાં તો કેમ ખબર પડે કે કોનો કોણ ભાઈ છે કે કોની કોણ બહેન છે. તો બસ એ જ વાત ખાસ કરી દઉં કે અહીંયા મિત્રો તમને આને સોલ્યુશન કરવા માટે એકદમ સરળ વસ્તુ છે. એવું ના માનતા કે આ સમીકરણો આવ્યા ને છેલ્લો ઉદાહરણ છે ને છેલ્લી રીત છે, કાંઈક અલગ હશે, કાંઈ અઘરી હશે. અઘરી કાંઈ જ નથી, ત્રણે ત્રણ રીત સેમ ટુ સેમ જ છે ખરેખર. તો અહીંયા મિત્રો આ બંને વચ્ચેનો સંબંધ શું છે એ નક્કી કરવા માટે તમારે અહીંયા તો તમને મિત્રો રકમની અંદર કહેવામાં જ આવેલું હશે, પણ તમને સ્પષ્ટ એ અને બી નું નહીં આપવામાં આવેલું હોય, પણ તમને ખાલી જે નિશાની છે ને એનું ઉદાહરણ આપેલું હશે. દાખલા તરીકે આમ કીધું હશે કે જો પી વત્તા ક્યુ નો અર્થ, પછી આ રીતે કરીએ અને આનો અર્થ આપેલો હોય કે પી વત્તા ક્યુ નો અર્થ તમારે શું કાઢવાનો છે, તો કે પી એ ક્યુ નો ભાઈ છે. લો હવે તો બધું ખબર પડી ગઈ કે જો P વત્તા Q હોય તો એનો મતલબ એમ થયો કે આ જે P છે એ Q નો ભાઈ છે, એ નક્કી થઈ ગયો. એટલે આ P Q ખરેખર કોણ છે, ભાઈ છે. તો બસ આના ઉપરથી કોપી મારવાની આપણે કે અહીંયા P અને Q છે એટલે આપણે શું સમજવાનું છે, A અને B. તો આનો અર્થ એવો થયો કે A એ B નો શું થતો હશે, તો ભાઈ થતો હશે. તો આની રચના જે છે તમને એકદમ આરામથી મળી ગઈ. જો આ A છે ભાઈ છે, કોનો તો કે B નો, આના પરથી ખ્યાલ આવી ગયું. એકદમ સરળ વસ્તુઓ છે. અહીંયા જેટલા સંબંધ આપ્યા છે કે આ બીજું આપેલું છે ગુણાકારનું, તો અહીંયા તમને ગુણાકારમાં પણ કીધું છે કે પી ક્યુ એટલે શું, તો અહીંયા અર્થ કીધો હોય કે પી એ ક્યુ ના પત્ની છે, આવો અર્થ તમને આપવામાં આવશે. એ નક્કી ચાલે હિન્ટ જે તમને આમાં જેટલી નિશાનીની જરૂર પડે છે, આ ત્રણ હોય કે ચાર નિશાની હોય તો એ ચારે ચાર નિશાનીનો મતલબ તમને આપશે. લો ખાલી આવા પ્રકારનું પૂછવાની સિસ્ટમ એને ચેન્જ કરી છે, બાકી અંદર જે આપણે ગણવાનું છે તો આપણી જે પહેલી રીત છે એ જ મુજબ ગણવાનું છે. તો ચાલો આનું વ્યવસ્થિત રીતે એક પહેલાં તો બંધારણ સહિતનું આપણે એક ઉદાહરણ જોઈએ, કેવી સૂચના આપવામાં આવે છે અને અહીંયા ક્યાં ધ્યાન રાખવાનું છે ખાસ, તો એવું એક ઉદાહરણ સૌ પ્રથમ આપણે ચેક કરીએ. તો ચાલો મિત્રો એક અહીંયા સરસ ઉદાહરણ આપેલું છે કે જો અહીં જે બંને પહેલા વાંચ્યું છે ને એ ખરેખર શું બતાવે છે, તો કે અર્થ બતાવે છે. એટલે કે આપણને ઉદાહરણ આપેલું છે બરાબર, અને ઉદાહરણ પરથી તમારે સોલ્યુશન કોનું આપવાનું છે, તો કે આનું કે એ વત્તા બી ગુણ્યા સી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે માનો કે આપણને એમ કહે છે કે એ વત્તા બી ગુણ્યા સી, આપણો ટાર્ગેટ આટલો જ છે બરાબર. હવે આ ટાર્ગેટની અંદર એમ કહે છે કે સીનો એ સાથેનો સંબંધ શું છે, એટલે કે પૂછ્યું છે એ ખરેખર આ પૂછ્યું છે કે સીનો એ સાથેનો સંબંધ, પણ આ ક્યારે મળે, તો કે આપણે ચિત્ર એક દૂર નાખીએ એટલે ખબર પડી જશે કે સીનો એ સાથેનો સંબંધ કયો થાય છે. તો સૌ પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ માનો કે બેનું વિચારીએ. ચાલો એ વત્તા બી આનો અર્થ કેટલો કાઢવો, તો તમારે અહીંયા આ વત્તા વાળું લઈ ગયો. ચાલો એ વત્તા બી એટલે આ થઈ ગયો, અહીંયા એ છે ને આ બી છે, તો અર્થ શું થયો, એ બી નો પુત્ર છે. એ બી નો પુત્ર છે એટલે એ બી નો પુત્ર બતાવવાનો છે. ચાલો એ જે છે એ કોણ છે, તો કે બી નો પુત્ર છે, એટલે બી જે છે એનો પુત્ર થશે. ચાલો હજુ આ માતા છે કે પિતા છે હજુ સુધી કહી શકતા નથી, પણ આ વાક્ય પરથી એટલું નક્કી થઈ ગયું કે એ જે છે એ કોણ છે, તો કે બી નો પુત્ર છે, એટલે આ પુરુષ છે એ નક્કી થઈ ગયું, આનું હજી નક્કી નથી. ચાલો આવું નવું એક બીજું પાછળ વાક્ય આપેલું છે કે બી ગુણ્યા સી, એટલે અહીંયા બી અને અહીંયા સી સમજવાના, બી ગુણ્યા સી બરાબર. તો બી એ સી ના પિતા છે, બી એ સી ના પિતા છે, બી એ કોણ છે, તો કે સી ના પિતા છે. તો હવે પિતા છે એટલે એક નક્કી થઈ ગયું કે સી જે છે એ અહીંયા મૂકવો પડે. ફરીથી એક વખત વાંચી લઉં, જો ફરીથી જોઈ લેજો કે અહીંયા આપણે શું વિચાર્યું છે કે બી અને સી આપેલા છે, એટલે આ બંને બી અને સી જ છે, આ બી છે એમ સમજવાનું. તો બી કોણ છે, તો કે સી ના પિતા તરીકે મૂકી ગયો, બી જે છે એને સી ના પિતા તરીકે મૂકી દેશો. તો નક્કી થઈ ગયું
કે આના પિતાય બી છે, આના પિતાય બી છે, એટલે આ બંને બાજુબાજુમાં છે, આ ભાઈ બહેનો હોઈ શકે છે, બંને ભાઈઓ હોઈ શકે છે. બસ બીજું કે સી આમાં કોણ છે એવું ક્યાંય કીધેલું નથી, આની ઉપરથી એટલું નક્કી નથી થતું કે સી જે છે એ કોણ છે. એટલું કીધું છે કે આ સીના અહીંયા જે કીધા છે એ પિતા છે એ નક્કી છે, એટલે આ બી છે એની જેન્ડર નક્કી થઈ ગઈ છે કે આ બી જે છે એ પિતા છે એવું સ્પષ્ટ કીધેલું છે, સીના પિતા છે, એટલે આ નક્કી થઈ ગયું પુરુષ છે. આનું હજુ કાંઈ નક્કી નથી, આ પ્લસ પણ હોઈ શકે અને આ માઇનસ, એટલે કે આ સ્ત્રી અથવા પુરુષ હોઈ શકે. આ મિત્રો નાનકડું એવું ચિત્ર હતું, આ ચિત્રની રજૂઆત આપણે અહીંયા કરી નાખેલી છે. ચાલો હવે આપણે પ્રશ્ન તરફ વિચારીએ. તો આપણો પ્રશ્ન એવો છે કે સી નો એ સાથે સંબંધ કયો થાય, તો કઈ રીતે વિચારશું? એ જે છે એ બોલાવશે કોને? તો કે સી ને, એટલે કે સી નું નામ પાડવાનું છે. ચાલો તો તમે જાણો છો કે એમાં ભાઈ બહેનો છે, આ વ્યક્તિ આને શું કહીને બોલાવશે? તો એક તકલીફ પડે અહીંયા કારણે. કઈ? તો કે જેન્ડર ને માન ન આપો ને જલ્દી તમે આને ભાઈ કહી દો તો તકલીફ પડે, બરાબર? કેમ કે આ જે વ્યક્તિ છે એને બોલાવવાનો છે ને, નામ છે આનું પાડવાનું છે, સી નું નામ પાડવાનું છે. તો સી નું નામ આપણે નથી પાડી શકતા, ભાઈ પણ હોઈ શકે છે અને આ બહેન પણ હોઈ શકે છે. તો આ વ્યક્તિ આને શું કહીને બોલાવે છે? તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ અથવા બહેન, એટલે બંને ઓપ્શન તમારે રાખવા પડશે. ફક્ત ભાઈ કહી દીધો, ફક્ત બહેન કહી દીધો, તો તમે આને ક્યાંક સમજવામાં ભૂલ કરો છો, એનો અર્થ એવો થયો. તો અહીંયા ભાઈ અથવા બહેન કહેશે, આથી બિલકુલ ઊંધું. ચાલો એનો સી સાથે સંબંધ. હવે એનો સી સાથે સંબંધ પૂછે છે. પહેલાં તો આપણે આ જે ચિત્ર છે એને આપણે ક્લિયર કરી નાખીએ, એટલે તમને ક્યાંય પણ સમજવામાં ગેરસમજ ના થાય. હવે આનો અર્થ શું કહેવાય? તો કે સી છે એ બોલાવશે કોને? તો કે એને, એનું નામ પાડો. ચાલો એનું, આનું નામ પાડવાનું છે તમારે. અને કોણ બોલાવે છે? તો કે સી. તો આની માટે આ તો પરફેક્ટ 100% ક્લિયર જ થઈ ગયું છે કે આ તો પ્લસ જ છે, આ તો પુરુષ જ છે, એટલે આનો આ ભાઈ થશે એની તો ગેરંટી. તો હવે અહીંયા લખી શકીએ આપણે ભાઈ. પરંતુ આને બોલાવવા માટે તકલીફ હતી કે આ વ્યક્તિ જ્યાં સુધી જેન્ડર નક્કી ન થાય ત્યાં સુધી ભાઈ અથવા બહેન હોઈ શકે. તો અહીં મિત્રો તમે જોયું ને કે ઉદાહરણ જે છે ને આપવામાં આવે છે, અને ઉદાહરણની અંદર કોઈ પણ અલગ નામ હશે, બેઠા નામ એબીના હોય રકમમાં તો એબીના ન હોય પણ પીક્યુ સ્વરૂપે ઉદાહરણ આપેલા હોય, તો બસ એ પીક્યુ સ્વરૂપે જે ઉદાહરણ આપેલા છે અહીંયા આપણે જે પૂછેલું છે એ ખાલી મૂકી અને કલ્પના કરી લો, એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો બીજી એક ઉદાહરણ જે છે એ જોઈએ. અને આ ઉદાહરણો સરખા જોઈએ એવું નક્કી નથી. જો હમણાં જે અહીંયા પી ગુણ્યા ક્યુ જે છે એનો અર્થ કાંઈક પિતા તરીકેનો હતો, તો અત્યારે કાંઈક પત્ની તરીકેનો પણ આવે છે, એટલે આ લોકો બદલાઈ શકે એમાં કંઈ વાંધો નથી. અહીંયા તમારે ત્રણ આપેલા છે, કેમ કે અહીંયા કારણે નિશાનીઓ એક બેન ત્રણ છે, ચાર નિશાનીઓ હોય તો આ ઉદાહરણ એને ચાર આપવા પડે, એટલે તે જે રીતે પૂછવું હોય એ પ્રકારે આપી શકે છે. તો આપણને જરાક આપેલું છે ને એને પહેલાં આપણે તો ખૂણા પર લખી નાખીએ કે એ માઇનસ બી, પછી આવે છે વત્તા સી, પછી આવે છે ગુણ્યા ડી. આ જે છે એનું સોલ્યુશન આપણે લાવવાનું છે, બરાબર? તો ચાલો પહેલી જ વસ્તુ આપણે જરાક ઉપાડીએ કે એ માઇનસ બી. તો એ માઇનસ બી એટલે માઇનસ વાળામાં જતું રહેવાનું છે, આ એ છે ને આ બી છે, બરાબર? એ માઇનસ બીનો અર્થ શું થાય? તો કે એ એ ક્યુની, એટલે કે ક્યુની જગ્યાએ આપણે બી રાખશું, એટલે કે એ એ બીની બહેન છે. તો અહીં જે તમે એ બતાવવાના છો એ કોણ છે? તો કે એ બીના ખરેખર બહેન થાય છે, બરાબર? એટલે આ ભાઈ બહેનો છે. તો અહીંયા આપણે માઇનસ બતાવી શકીએ છીએ, પણ આ બહેન હોવાથી આ ભાઈ હશે એવું નક્કી નથી, કેમ કે આ ભાઈ હોય તો એ બહેન કહેવાય અને આ બહેન હોય તો એમને પણ આ બહેન કહેવાય. એટલે બીનું અત્યારે જાતિ આપેલી નથી અને આ એક સોલ્યુશન કરી નાખ્યું છે. ચાલો આગળ વધીએ. આપણે બીજું જે છે એના વિશે વિચારીએ. તો અહીં કહેવામાં આવે છે કે બી વત્તા સી. તો બી વત્તા સી એટલે આપણે અહીંયા કારણે જે વત્તા વાળું છે એની અંદર વિચાર કરવાનો છે. તો એમાં શું કહે છે કે બી વત્તા સી હોય તો બી એ સી નો પુત્ર છે. એટલે બી છે એ પુત્ર છે. કોનો? તો કે સી નો. એટલે બી જે છે એ પુત્ર છે. કોનો? સી નો. એટલે સી ખરા છે, બરાબર? એટલે અહીંયા તમને એટલું સ્પષ્ટ છે કે આનો પુત્ર બી છે, એટલે આ પુત્ર હોવાના લીધે આ પ્લસ થઈ જાય છે, પણ આ માતા પણ હોઈ શકે છે અને આ પિતા પણ હોઈ શકે છે. કેમ કે ખાલી પુત્ર કહેવાથી આ જાતિ જે છે એ આપણે કહી શકતા નથી. જો ઉતાવળમાં આપણે એને પુરુષ કે સ્ત્રી કહી દીધું તો ઘણું બધું ખોટું પડવાની શક્યતા છે. ત્રીજું અને અંતિમ વિચારીએ ધીમેક રહીને કે સી ગુણ્યા ડી. તો આમાં ગુણાકારવાળું વિચારી લ્યો. તો અહીંયા સી અને અહીંયા ડીની કલ્પના કરી લ્યો. તો ચાલો સી એ કોણ છે? તો કે ડી ની પત્ની, બરાબર? સી એ કોણ છે? ડી ની પત્ની. આજે સી કોણ છે? તો કે ડી કોક છે ને એમના પત્ની છે આ. એટલે આ પત્ની જે છે આ છે. અને કોણના? તો કે ડી ના. હવે આ પત્ની છે એટલે હવે નક્કી થઈ ગયું કે આ માતા છે, અને આ પતિ છે એટલે આ નક્કી થઈ ગયું કે આ પુરુષ છે. બસ આમાંથી આટલું ચિત્ર જે છે એ આપણે અત્યારે તૈયાર કરી શકીએ. અને હવે આપણને એમ કહે છે કે સી નો એ સાથેનો સંબંધ તમે અહીંયા જોઈ શકો છો. એટલે આપણું માગેલું શું છે? તો અહીંયા માગેલું અહીંયા લખું છું, સી નો એ સાથે સંબંધ શોધો, બરાબર? આ પ્રશ્ન છે. તો આનો અર્થ પહેલા આપણે ક્લિયર કરીએ. તો આનો અર્થ એવો છે કે એ છે ની બોલાવશે,
એ છે એ બોલાવશે કોને તો કે સી ને એટલે સી છે એ આપણો ખરેખર ટાર્ગેટ છે સી નું નામ પાડવાનું છે એને જરાક હું એક ટપકું બતાવી દઉં છું એટલે તમારું નજરિયા જાય આ વ્યક્તિનું નામ પાડવાનું છે અને પાડનાર નામ કોણ છે તો કે આ એ છે હવે મેં કીધું એને જેમ કે આ તમે પોતે છો બરાબર આ તમે પોતે છો આ તમારા ભાઈ છે એટલે કે તમે ભાઈ બહેન જ છો આ તમારા મમ્મી છે બરાબર તમે ભાઈ બહેન છો આ તમારા મમ્મી છે એટલે અહીંયા તમારે એકદમ સરળ વસ્તુ મળી ગઈ કે આ એ છે એ સી ને શું કહીને બોલાવે છે તો એ જે છે એ સી ને મમ્મી કહીને બોલાવે છે એટલે ખરેખર એ શબ્દમાં શું મળશે માતા જે છે એ આપણો જવાબ ફાઇનલ સાચો આવશે તો ચાલો મિત્રો અહીંયા તમને ચાર પ્રકારની શરતો આપવામાં આવેલી છે મતલબ કે તમારી રકમની અંદર ચાર નિશાની હશે બરાબર તો ચાર પ્રકારના સંબંધો છે એ આપે છે તો પહેલા તો આપણે સંબંધ છે ને જરાક અહીંયા જોઈ લઈએ છીએ કે એ પછી ગુણાકાર આપેલો છે એ ગુણ્યા બી આપેલું છે વત્તા સી આપેલું છે ભાગાકારની અંદર ડી આપેલું છે આટલાનું સોલ્યુશન તમારે કરવાનું છે અને અંતે તમારી પાસે માગે છે કે એનો ડી સાથેનો સંબંધ પણ એ તો છેલ્લી વાત છે પહેલાં તો આપણે આનું સમજી લઈએ તો ચાલો આપણે પહેલું જે ભાગ છે એને જરાક ઉપાડીએ કે એ ગુણ્યા બી એટલે તમારે અહીંયા એ બીની જ કલ્પના કરી નાખવાની છે અને ગુણાકારવાળી વસ્તુ જોવાની છે તો ચાલો એ અને બી બરાબર તો એ બીની બહેન છે આ એ જે છે એ કોણ છે તો કે આ જે બી છે ને એના બહેન છે એટલે આ ભાઈ બહેન છે એટલે આ રીતે મૂકી શકાય પણ અહીંયા બી જે છે એ પુરુષ છે કે સ્ત્રી છે એ આપણે અત્યારે કહી શકતા નથી આગળ વધીએ બી વત્તા સી તો વત્તાવાળી વાત છે એ પકડી લ્યો તો બી વત્તા સીની અંદર એમ એનો અર્થ એવો થયો કે બી એ સી નો ભાઈ છે બરાબર બીસીની વાત છે ને બીસીની એટલે બી જે છે એ કોણ છે તો કે સી નો ભાઈ છે એટલે આ બી જે છે એ કોણ છે તો કે આ જે સી અહીંયા મૂકું છું એનો ભાઈ છે તો સી એ જે છે એ ખરેખર સ્ત્રી છે કે પુરુષ છે એ હજુ નક્કી નથી કેમ કે ભાઈ કહી દેવાથી આ તો બહેન પણ નીકળે અને આ ભાઈ પણ નીકળે બરાબર ચાલો છેલ્લો અને અંતિમ વિચારીએ સી ભાગ્યા ડી તમને અહીંયા છેલ્લે આપેલું છે તો અહીંયા સી ભાગ્યા ડી એટલે અહીંયા સી અને ડી ની કલ્પના કરી લેવાની તો સી એ ડી નો પુત્ર છે સી એ આ સી એ ડી નો પુત્ર છે એટલે ડી એના પિતા છે તો પિતા જે છે અહીંયા સી નક્કી થઈ ગયું આ પુત્ર છે એવું કહી દીધું ખાલી પણ આ માતા પણ હોઈ શકે એટલે કે આ અત્યારે કહેતા નથી એટલે માતા પણ હોઈ શકે અને પિતા પણ હોઈ શકે છે એટલે આની જાતિ છે એ આપણને ખબર નથી આપણું ચિત્ર જે છે આના આધારે અહીંયા પૂર્ણ થઈ ગયું છે સંબંધ કેવા કાઢે છે જોઈએ આપણે તો પહેલો સંબંધની અંદર આપણને એમ કે છે કે એનો ડી સાથે સંબંધ કયો બરાબર તો આ પ્રકારનું વિધાન છે તો આપણે જાણી ગયા છીએ કે આની અંદર એકદમ સરળ જ હોય છે વસ્તુ કે ડી છે એ બોલાવશે અને એ છે એનું નામ પાડવાનું છે આપણે તો એનું નામ પાડવાનું છે આ જે છે એનું નામ તમારે અહીંયા પાડવાનું છે અને કોણ નામ પાડી રહ્યું છે તો કે આ ડી તો જે નામ પાડે છે અહીંયા તમે પોતે બની જાઓ ચાલો તમે કદાચ પિતા હોય તો ભલે તમે માતા હોય તો ભલે હવે તમારા આ ત્રણે ત્રણ સંતાનો છે પહેલી વાત તો એ બરાબર આ તમારો છોકરો છે આ તમારો બીજો છોકરો છે આ તમારી છોકરી છે તો આ જે ડી છે એને શું કહીને બોલાવે છે તો અહીંયા વિના સંકોચ આપણે કહી શકીએ છીએ કે પુત્રી કહીને એને બોલાવશે આવી જ રીતે કદાચ આનું પૂછેલું હોય માનો કે કદાચ એમ પૂછેલું હોય કે એના બદલે કદાચ એમ પૂછ્યું કે બી નો ડી સાથે સંબંધ તો ચાલો એ પણ વિચારી લઈએ તો અહીંયા ડી છે એ બી ને બોલાવશે એટલે ટાર્ગેટમાં બી ને પકડો અને બોલાવનાર કોણ છે તો કે ડી આ વ્યક્તિ માનો કે આને બોલાવે તો આને શું કહે છે તો કે આ ખરેખર પુરુષ છે એટલે આ એનો પુત્ર થયો તો અહીંયા આપણે જવાબની અંદર લખી શકીએ પુત્ર રેડી આ રીતે કદાચ ઊંધું પૂછે તો ઊંધાની અંદર આ જે આ વ્યક્તિ છે એ કોણ છે તો કે આ ત્રણ એના ખરેખર પિતા તરીકે અથવા તો માતા તરીકે એટલે આનું સ્પષ્ટ નહીં કહી શકીએ પણ આપણે એટલું કહી શકશું કે આના કરતાં કદાચ ઊંધું પૂછવામાં આવે ચાલો એક ઉદાહરણ એ પણ છેલ્લું લઈ જ લઈએ આપણે કે માનો કે કદાચ આપણને એમ પૂછવામાં આવે કે ડી નો કોઈ પણ ત્રણમાંથી એકનો બરાબર ડી નો સી સાથે સંબંધ ખાલી જગ્યા તો અહીંયા મિત્રો એક ખાસ ધ્યાન આપજો કે ડી નો સી સાથેનો સંબંધ પૂછેલો છે એટલે આપણે શું કરીએ છીએ તો કે ડી છે એનું નામ પાડવાનું છે અને સી છે એ બોલાવનાર છે એટલે સી છે ને એ આને શું કહીને બોલાવશે તો હવે તકલીફ મોટામાં મોટી એક પડે છે કે જે ડી છે એ ખરેખર પિતા છે કે માતા છે એ ખબર નથી કેમ કે આ કઈ રીતે બનેલું હતું તો કે આ તો એ રીતે બનેલું હતું કે સી જે છે એ ખરેખર આમનો પુત્ર છે આવી રીતે અહીંયા બનેલું હતું એટલે અહીંયા સ્પષ્ટ નથી કે ડી છે એ પિતા હશે કે માતા હશે તો અહીંયા જવાબની અંદર આપણે બંને કહેવું પડશે કે અહીંયા માતા અથવા તો પિતા હોઈ શકે બરાબર એટલે આ બંનેમાંથી એક જવાબ જે છે એ યોગ્ય જે છે આને માટે રહેશે.
મિત્રો સમીકરણ એક પણ ખરેખર એકદમ સરળ છે। હજુ એક છેલ્લું અને અંતિમ ઉદાહરણ લઈ લઈએ, ત્યાર પછી આપણે જે ચાર ઉદાહરણો છે એ લગભગ કાફી છે એની માટે। છતાંય જરૂર પડે તો તમે ફરીથી વિડીયોને ચેક કરશો તો જ્યાં પણ તમારી ભૂલ પડતી હશે એ તમને પકડી જશે અને ફરી એનું સોલ્યુશન મળી જશે। તો જરાક આપણે છેલ્લા પ્રકારનો દાખલો જોઈએ છીએ। તો અહીંયા તમને એવું પૂછવામાં આવે છે કે એ પ્લસ બી માઇનસ સી અને વત્તા ડી, તો આ પ્રકારનું માનો કે અહીંયા રકમ મૂકેલી છે। તો સૌ પ્રથમ તો આનો જે અર્થ છે એ આપણે સમજવો પડશે। તો એ વત્તા બી નો અર્થ આપણે જે છે અહીંથી કાઢી શકશું કે એ વત્તા બી એટલે કે એ બી નો ભાઈ છે, એટલે બી નો ભાઈ બનાવી દેવાનો છે। કોને? તો કે એ ને, એટલે આ ભાઈ છે એ નક્કી થઈ ગયું, પણ આ બહેન હશે કે ભાઈ હશે એ હજુ કંઈ નક્કી નથી। આગળ વાંચીએ, ચાલો બી માઇનસ સી, તો બી સી નો સંબંધ આપે છે અહીંયા બી માઇનસ સી, તો બી એ સી ની માતા છે। આ જે છે એ માતા છે પણ કોની? તો કે સી ની, એટલે સી જે છે એ ખરેખર સંતાન અહીંયા હોવું જોઈએ, એટલે માતા હોવાના લીધે આને હવે તમે અહીંયા ધ્યાન રાખો કે આ સ્ત્રી છે એ ફાઇનલ થઈ ગયું। પણ એટલે આ માતા હોવાથી મિત્રો આ જે સી જે છે એ છોકરો અથવા તો છોકરી બેમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે, એટલે આની પણ હજુ જાતિ નક્કી નથી। અને છેલ્લું અને અંતિમ વિધાન આપણે જરાક જોઈએ કે સી વત્તા ડી, તો સી વત્તા ડી એટલે અહીંયા મળશે તમને સી એ ડી નો ભાઈ છે। આ જે સી છે એ કોણ છે? તો કે ડી કોક છે અને એનો ભાઈ છે ખરેખર, તો આ ડી ને બાજુ પર રાખી દો, તો સી એ કોણ છે? તો કે ડી નો ભાઈ છે। તો આટલી વસ્તુ મિત્રો ક્લિયર થઈ ગઈ। હવે તમારી પાસે એમ કે છે કે ડી નો એ સાથેનો સંબંધ જે છે આપણી પાસે માગેલો છે। તો ચાલો જરાક જોઈએ આપણે કે આનો અર્થ શું થાય। તો કે એ છે એ બોલનાર વ્યક્તિ છે અને કોને બોલાવે છે? તો કે ડી ને, એટલે ડી જે છે એનું નામ તમારે પાડવાનું છે। કોણ બોલાવશે? તો કે આ એ, બરાબર, કોને? તો કે આ ડી ને, તો આની પર ટાર્ગેટ રાખો। ચાલો હવે આ તમે પોતે બની જાઓ, આ તમે પોતે છો, તમે પુરુષ છો, માનો કે મારું ઉદાહરણ, આ તમારા બેન થયા, એટલે કે આપણા બેન અને એ બેનના સંતાનો થયા બધા, બરાબર, આપણા બેન અને આ છે એમના સંતાનો થયા, પણ આ બંને સંતાનોમાં સી જે છે એ પુરુષ છે એ ફાઇનલ છે, પણ ડી છે એ હજુ નક્કી નથી, વધતા અથવા તો ઓછું હોઈ શકે। તો અહીં તમે મિત્રો ડી ની સ્પષ્ટતા નથી, પણ એટલું તો નક્કી છે કે આપણા બેનના છોકરા છોકરીઓ જે છે એની અંદર કાં ભાણો હોય અને કાં ભાણી હોય, પણ આ તો ભાણો છે એ ક્લિયર છે, પણ આની જાતિ આપણને નથી ખબર, એટલે અહીંયા સંયુક્ત જવાબ આપણે આપવો પડશે કે અહીં જે ડી છે એ ખરેખર ભાણો અથવા તો ભાણીનો સંબંધ ધરાવતો હશે, એ વસ્તુ નક્કી થઈ ગઈ। અને એ નું કદાચ માનો કે મૂકે કે ભાઈ એ નો ડી સાથે સંબંધ, બરાબર, આ આપ્યું નથી પણ આવું બધું વિચારીએ, એટલે કેમ કે એકને એક રકમ જે છે એની અંદર આપણે જેટલા શક્યતાઓ છે એ વિચારીએ તો ખરેખર મહાવરો થતો હોય છે। તો ચાલો આપણે જરાક બીજો માનો કે બીજો આપણને પ્રશ્ન પૂછેલો હોય કે એ નો ડી સાથેનો સંબંધ, એટલે કે ડી જે છે એ ને શું કહેવાનો છે, બરાબર, એટલે નામ કોનું પાડવાનું છે? તો કે નામ એનું પાડવાનું છે, આનું નામ પાડવાનું છે, અને કોણ પાડશે? તો કે આ વ્યક્તિ છે એ નામ પાડશે। હવે તમે જાણો છો કે આ ભાઈ બહેન છે, આ ભાઈ બહેનના તમામ જે સંબંધો છે એ આ બંનેને સરખા જ લાગતા હોય એ નક્કી છે। ચાલો આ તમે છો, તો તમારા મમ્મીના ભાઈ જોઈ લો, કેટલું સરળ છે, તમારા મમ્મીના ભાઈ, તો આપણા મમ્મીના ભાઈ જે છે એમને આપણે શું કહીશું? તો અહીંયા જવાબની અંદર આપણે કહી શકીએ કે મામા જવાબ જે છે એ સાચો આવે છે। મિત્રો આશા રાખું છું કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો હશે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ। તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બેલ આઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું, જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય। તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો, અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે। મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત।